આગળ વાત કરીએ તો કેન્યામાં વધુ એક ગુજરાતીની ગોળીમારી હત્યા કરવાની ઘટના સામે આવી છે. મૂળ નડિયાદના નરસંદાના વતની અલ્પેશ પટેલને લૂંટના ઈરાદે કેન્યાના ઓલરેટોકમાં ગોળી મારી દેવામાં આવી હતી અને ઓલરેટોકમાં દુકાનેથી ઘરે તરફ પરત કરતી વખતે ચાર લૂંટારૂ શખ્સોએ હત્યા કરી નાખી હતી. અલ્પેશ પટેલની હત્યાથી નરસંદા ગામમાં શોકની લાગણી ફરી વળી હતી. કેન્યામાં વધુ એક ગુજરાતી યુવકની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. ચાર લૂંટારૂ શખ્સો આવ્યા હતા. કેન્યામાં વધુ એક ગુજરાતી યુવકને ગોળી મારીને ખતમ કરી દેવામાં આવ્યો છે. લૂંટેકમાં દુકાનોની પરત ફરતી વખતે આ હત્યા કરવામાં આવી હતી. ચાર લૂંટારૂ શખ્સોએ લૂંટના ઈરાદે આ યુવકની હત્યા કરી હતી. અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સંદીપ. સંદીપ, જણાવશો કેન્યા નડિયાદના એક યુવકની હત્યા કરવામાં આવી હતી, કેવી રીતે આ ઘટના બનવા પામી હતી? પ્રથમ તો વાત કરીએ કે આ એક વધુ ગુજરાતીની હત્યા થઈ છે ત્યારે નડિયાદ નજીક આવેલા નરસંડા ગામના અલ્પેશ પટેલની પરમ દિવસે રાત્રે પોતાના સ્ટોર બંધ કરીને કેન્યાના અલસ્ટોકમાંથી તે પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ચાર જે લૂંટારૂઓ હતા તેને તેની ગોળી મારી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી તેના પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી અને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે કહી શકાય કે એની નડિયાદ ખાતે પણ તેના પ્રત્યાઘાતો પડ્યા હતા. નરસંડામાં હાલત જોઈ શકાય છે, બહુ ગમખીનીનું વાતાવરણ વચ્ચે કહ્યું છે. ત્યારે તેની માતા જે છે તે માતા તેને કેન્યા જવા રવાના થઈ ગયા. ત્યારે તેના ભાઈ જે મોટા હતા તેનું પણ આ જ 10 વર્ષ અગાઉ પણ આ જ રીતના કેન્યાની અંદર જ અજાણ્યા લૂંટારૂ હોય તેને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે એની પત્ની અને એને સંતાનમાં એક બાળક એક દીકરી અને એક દીકરો છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ પરિવારને કેન્યા ખાતેથી જે લૂંટારૂ હતો તેના ખાતે જે બીજી હત્યાનું બીજી હત્યા થતા જે અન્ય શોકની લાગણી પ્રસરી જશે. બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ.